આયુષ્ય બળવાન છે, લાંબુ છે, ટૂંકું છે, એ પણ આ જ રેખા બતાવતી હોય છે. એવું કહેવાય છે કે ભાઈ લાંબુ આયુષ્ય ક્યારે કહેવાય? જીવન રેખા આપણે એવું માનતા હતા કે અહીં નીચેથી ચાલુ થાય છે, એ બધી માન્યતાઓ છે. હકીકતમાં જીવન રેખા ઉપરથી અહીંથી ચાલુ થાય, અહીંથી ચાલુ થઈ અને આમ નીચે ઉતરે છે. હવે વાત એવી કહે છે કે પૂર્ણ જીવન રેખા હોય છે જેની, નિષ્કલંકિત, એવું શાસ્ત્રમાં એક શબ્દ વાપર્યો છે. કોઈ પણ રીતે કલંક વિનાની અને પૂર્ણ આયુષ્ય રેખા હોય તેનું આયુષ્ય લાંબુ કે પૂર્ણ ગણાય. એટલે જે દીર્ઘ આયુષ્યની વાત છે એ તેના જીવનમાં હોય છે. એટલે જયારે અહીંથી શરૂ કરી અને પૂર્ણ આયુષ્ય હોય જેનું, એની પૂર્ણ રેખા હોય, પરંતુ તેમાં શરત છે કે નિષ્કલંકિત હોય એવી સ્પષ્ટ, સુસ્પષ્ટ, પતલી, તલદાર અને તરલ એવી રેખા કોઈ પણ કલંક વગરની જ્યારે પૂર્ણ હોય તેનું જ આયુષ્ય પૂર્ણ કહ્યું છે. ભાઈ તૂટક હોય, કોઈમાં યવ હોય, કોઈમાં કાળા ટપકા હોય, કોઈ જગ્યાએ ઝાંખી પડી ગયેલી હોય, કોઈમાં જાંબલી થઈ ગયેલી હોય, કોઈમાં સૂકી પડી ગયેલી હોય, કોઈમાં બિલકુલ ન દેખાય તેવી હોય, ઘણામાં ઝીણી ઝીણી આમ ટપકીઓ પડી ગઈ હોય, આ બધા અલગ અલગ પ્રકારના જીવન રેખામાં કલંક છે. એવું કહે છે કે પૂર્ણ રેખા હોય ને કલંક વગરની હોય તો તેને દીર્ઘ આયુષ્ય મળે છે. એવા લોકો સતાયુ સુધી સ્વસ્થ જીવન જીવે છે. તેમના જ હાથમાં આવી પૂર્ણ જીવન રેખા અને સ્પષ્ટ દેખાતી રેખા હોય છે જેનું લાંબુ આયુષ્ય હોય છે. અને ટૂંકા જીવનની વાત આવે છે. એવું કહે છે કે ભાઈ આ બધા જે આપણે ચિહ્નોની વાત કરી કે જીવન રેખામાં એવું કહેવાય છે કે બહુ સ્પષ્ટ ના હોય, અમુક જગ્યાએથી જીવન રેખા તૂટી જતી હોય, આગળ ન વધતી હોય, અર્ધ જીવન રેખા હોય ઘણાના હાથમાં જ્યારે આપણે જોઈએ છે, અમુક અમુક પ્રકારના કુપ ચિહ્નો હોય, અમુક પ્રકારે શુષ્ક પડી ગઈ હોય, બિલકુલ એવું કે જર્જરિત થયેલી જીવન રેખા આપણને વચ્ચેથી જ દેખાય, આગળ ન વધતી હોય તેવી હોય ને એવી બંને હાથમાં હોય, ત્યારે આપણને એવું લાગે છે કે ભાઈ હકીકતમાં એવું બને છે કે વ્યક્તિનું જીવન ટૂંકું હોય છે. ઘણી વાર એ પ્રકારનું આપણને વિશેષ દેખાતું હોય કે શરૂઆતથી શરૂ થઈ અને અડધે સુધી પહોંચતી હોય છે, ત્યારબાદ આપણને જીવન રેખા દેખાતી પણ નથી. એવા લોકોને પણ ટૂંકું આયુષ્ય એટલે કે 50 થી ઓછું આયુષ્ય હોય છે. ઘણા લોકોને પૂરી રેખા હોય છે, આ પણ એક જાણવાની વાત છે. પરંતુ જે ઉંમરના જે તે ભાગમાં આયુષ્ય ટૂંકાવાનું હોય એ ભાગમાં બિલકુલ તૂટી ગઈ હોય છે. એટલે આવું પણ જીવનમાં બનતું હોય છે અને એ ભાગમાં બિલકુલ એકબીજાનો છેડો મળતો પણ નથી. આવું પણ આપણને જોવા મળે છે. અને એવું એક હાથમાં હોય ત્યારે બીજા હાથમાં પણ એવા જ પ્રકારનું ચિહ્ન એવી જ ઉંમરના ભાગમાં બનેલું હોય છે, તૂટક હોય છે, જ્યારે વ્યક્તિનું ટૂંકું આયુષ્ય હોય છે. બીજી એક વાત એવી કહી છે કે એક હાથમાં આવી ખંડિત હોય અને બીજા હાથમાં ત્યાં જર્જરિત હોય, કે કાળા ટપકા હોય, કે તૂટક બની ગઈ હોય, ડોટ્સ બની ગયા હોય, કોઈ ખૂબ ચિહ્ન બની ગયું હોય, તો પણ આવું બને છે. એટલે ત્યારે એવું કહેવાય છે કોઈ મોટી, ત્યારે એવું કહેવાય છે કે ભાઈ જીવન તેનું ટૂંકું છે. એટલે જ્યારે ટૂંકું જીવન એવું કહ્યું છે શાસ્ત્રમાં કે ભાઈ અડધી ઉંમર, એટલે એ વખતે સતાયુ જીવન ગણતા હતા 100 વર્ષનું જીવન, તો એ વખત ઋષિ મુનિ એમ કહે છે કે ભાઈ 50ની આજુબાજુ જેનું જીવન ટૂંકાઈ જાય છે તેવા લોકોને આ પ્રકારના ચિહ્નો હોય છે અને તે લોકોની જીવન રેખા એવું બતાવે છે કે તેને ટૂંકું આયુષ્ય છે.